आ तरफ राज्य शाला संचालकों ने गुजरात हाईकोर्ट की मोटी राहत की, ज्या स्कूलों में फाड़वामां आवती सरकारी ग्रांट रिकवर न करवा कोर्टे हुकम कर्यो छे। स्कूलों ने आपेली सरकारी ग्रांट परत न लई शकाय तेवुं हाईकोर्टे जणाव्युं छे। भूलथी पण ग्रांट फाड़वी होय तो पण परत न लई शकाय तो ग्रांट फाड़वेली संस्थाओं भ्रष्टाचार न कर्या होवानुं पण हाईकोर्टे जणाव्युं छे। शिक्षण कार्य में थयेला नाणानो उपयोग परत न लई शकाय, सरकारी ग्रांट रिकवर करवा शिक्षण विभागे हाईकोर्ट में अरजी करी हती। વધુ વિગતો સાથે સહયોગી રોનક પરમાર જોડાઈ ચુક્યા છે। રોનક, શાળામાં ફાળવાતી સરકારી ગ્રાન્ટ રિકવર ન કરવા હાઈકોર્ટનો હુકમ। મહત્વનું કહી શકાય કે રાજ્યની વડી અદાલતે જે શાળા સંચાલકો છે તેમને મોટી રાહત આપી છે, જેમાં દર વર્ષે સરકાર ગ્રાન્ટેડ સ્કૂલોને ગ્રાન્ટ ફાળવતી હતી, જેમાં શિક્ષણ વિભાગે ફાળવેલી સ્કૂલો પાસેથી ગ્રાન્ટ બિનજરૂરી હોવાની જે રજૂઆત કરી હતી અને પરત માંગી હતી, જેમાં ગ્રાન્ટેડ સ્કૂલોએ સરકારી નાણાંનો લાભ લઈ શકે છે તેવું કોર્ટનું અવલોકન છે। તો બીજી તરફ વર્ષ 2008માં સરકારી ગ્રાન્ટ પરત લેવા માટે જે અરજી કરવામાં આવી હતી, જેમાં સરકારી ગ્રાન્ટ રિકવર કરવા શિક્ષણ વિભાગે રાજ્યની વડી અદાલતમાં અરજી કરી હતી। શિક્ષણ કાર્યમાં થયેલ નાણાંનો ઉપયોગ પરત ન લઈ શકાય તેવો પણ કોર્ટે નિર્દેશ કર્યો છે। તો બીજી તરફ ગ્રાન્ટ ફાળવેલી સંસ્થાઓએ ભ્રષ્ટાચાર કોઈ પણ રીતનો કર્યો નથી તેવું પણ કોર્ટનું અવલોકન છે, જેમાં ભૂલથી પણ જો આ ગ્રાન્ટ ફાળવી હોય તો પણ તેને પરત ન લઈ શકો તેવું કોર્ટે ખાસ નોંધ્યું છે। તો બીજી તરફ સ્કૂલોને આપેલી સરકારી ગ્રાન્ટ પરત ન લઈ શકાય તે મહત્વનો હુકમ આજે કોર્ટ તરફથી સરકારી શાળા સંચાલકો છે તેમને કરવામાં આવ્યો છે। જી ચોક્કસથી રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો મહત્વપૂર્ણ હાઈકોર્ટનો આદેશ કે જ્યાં સંચાલકોને હવે રાહત મળી છે, શાળામાં ફાળવવામાં આવતી સરકારી ગ્રાન્ટ રિકવર ન કરવા માટે કોર્ટે હુકમ કર્યો છે અને આ સાથે હાઈકોર્ટે જણાવ્યું છે કે શાળાને અપાયેલી સરકારી ગ્રાન્ટને પરત ન લઈ શકાય, જો ભૂલથી પણ આ ગ્રાન્ટ આપી હોય છતાં પણ તેને પરત ન લઈ શકાય। આ સાથે તેમણે હાઈકોર્ટ તરફથી નિર્દેશ કરાયો છે કે ગ્રાન્ટ ફાળવવામાં આવેલી સંસ્થાએ ભ્રષ્ટાચાર કર્યો નથી, શિક્ષણ કાર્યમાં ઉપયોગ થયેલા નાણાંનો ઉપયોગ પરત ન લઈ શકાય।